પ્રાચીન સમયમાં વાસ્તુશાસ્ત્રીઓએ પૃથ્વી પર ઊર્જાના સકારાત્મક કેન્દ્રો શોધીને ત્યાં મંદિરોની સ્થાપના કરી હતી મંદિર જવાને લઈને ધાર્મિક અને વૈજ્ઞાનિક માન્યતાઓ પણ જોડાયેલી છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે ખુલ્લા પગે મંદિર જવાથી ઊર્જા રક્ત પાચનની સમસ્યા નિયંત્રણ થાય છે આવું પગમાં રહેલ એક્યુપ્રેશર બિંદુઓ પર દબાણ પડવાના લીધે થાય છે આમ તો મંદિરમાં જવા પર આપણી પીડા ખતમ થઈને સુખદ અનુભવ થાય છે અને મનુષ્ય ભગવાન પાસે મૃત્યુ બાદ સ્વર્ગમાં જવાની કામના પણ કરે છે પરંતુ શું તમે જાણો છો કે થાઈલેન્ડની રાજધાની બેંગકોંગમાં દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે જેને નર્ક મંદિરના નામથી જાણવામાં આવે છે તો ચાલો મિત્રો જાણીએ આ નર્ક મંદિર વિશે તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો મંદિર શબ્દ સાંભળતા જ મનમાં દેવી દેવતાઓની મૂર્તિ અને ભક્તિમય વાતાવરણની વાત આવે છે પરંતુ દક્ષિણ પૂર્વીય એશિયાના દેશ થાઈલેન્ડના શહેર ચિયાંગમાયમાં એક એવું મંદિર છે જ્યાં શ્રદ્ધાળુઓ દેવી દેવતાઓ નહીં પરંતુ નર્કના દર્શન કરવા માટે આવે છે અહીં ભક્તો કોઈ દેવતાની પૂજા કરતા નથી પરંતુ મૃત્યુ બાદ આત્મા દ્વારા પાપ માટે મળવા વાળી સજાને જોવા આવે છે મંદિરમાં ઘણી મૂર્તિઓ છે જે પાપના બદલે નર્કમાં આપવામાં આવતી પીડાઓને દર્શાવે છે આ મંદિર સનાતન ધર્મ અને બૌદ્ધ ધર્મથી પ્રેરિત છે આ મંદિરની સભ્યતા તથા સંસ્કૃતિ પર પણ ઘણા હદ સુધી ભારતીય પ્રભાવ જોઈ શકાય છે થાઈલેન્ડની રાજધાની બેંકોંકથી લગભગ સાતસો કિલોમીટર દૂર ચિયાંગ માય શહેરમાં લગભગ ત્રણસો મંદિર છે પરંતુ આ નર્ક મંદિર પોતાનામાં માત્ર એક જ નહીં પરંતુ સંપૂર્ણ દુનિયામાં એકમાત્ર મંદિર છે આ મંદિરને બનાવવાનો મૂળ વિચાર એક બૌદ્ધ ભિક્ષુ વિનાન આવ્યો હતો તે લોકોને બતાવવા માંગતો હતો કે પાપ કરવા તથા પીડા પહોંચાડવાનું પરિણામ અંતમાં દુઃખદાયી હોય છે તેનાથી પીડિત થઈને તેમને નર્કની પરિકલ્પના કરતા એક એવું મંદિર બનાવડાવ્યું જ્યાં લોકો મૃત્યુ બાદ આત્મા દ્વારા ભોગવવામાં આવતા કષ્ટને જોઈ શકે છે માત્ર નામથી જ નહીં પરંતુ જોવામાં પણ આ મંદિર નર્ક જેવું જ દેખાય છે આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં દેવી દેવતાઓની મૂર્તિ નથી પરંતુ મૃત્યુ બાદ નર્કમાં કેવા પ્રકારની આપવામાં છે તેનું પ્રદર્શન કરવા વાળી મૂર્તિઓ છે અહીંની દરેક મૂર્તિ નર્કની પીડા અને કષ્ટનો સંકેત આપે છે સાથે જ દર્શાવે છે કે કયા અપરાધ માટે નર્કમાં કઈ સજા આપવામાં આવે છે આ મંદિરમાં લોકો પોતાના પાપની માફી માંગવા માટે આવે છે આ મંદિરને વેટ મે કેટ નોઈન ટેમ્પલ પણ કહેવામાં આવે છે સ્થાનિક લોકોમાં માન્યતા છે કે જે લોકો અહીંના દર્શન કરી લે છે તે પોતાના પાપનું પ્રાયશ્ચિત કરી લે છે તો મિત્રો આ છે આપણે જાણ્યું દુનિયાનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં દેખાય છે કે મૃત્યુ બાદ પાપ માટે કઈ સજા મળે છે તે વિશે એટલે કે નર્ક મંદિર વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો